હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અનાધર વિડિયો આજે આપણે છવ્વીસમી જાન્યુઆરી ઉપર ધમાકેદાર સ્પીચ જોવા જઈ રહ્યા છે આશા છે આપ સૌને ખૂબ ગમશે સ્પીચ શરૂ થતાં પહેલાં કહી દઉં કે છવ્વીસમી જાન્યુઆરી વિષય ઉપર આ ચેનલ ઉપર વિવિધ પ્રકારની સ્પીચ મૂકવામાં આવી છે જે સ્પેશિયલ વિદ્યાર્થી મિત્રો તમારા માટે જ છે તો તમે એ બધી સ્પીચને પણ જરૂરથી જોજો એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો તમે એને જરૂર ચેકઆઉટ કરજો તો ચાલો શરૂ કરીએ આપ સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ હું જયમીન અહીં વિદ્યાર્થી મિત્રો તમારે તમારું પોતાનું નામ લખવાનું છે સૌ પ્રથમ તમારી સાથેની જગ્યાએ તમારે બોલવાનું છે મારી સાથે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે સૌ પ્રથમ મારી સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા બદલ તમારો આભાર માનું છું આજે છવ્વીસમી જાન્યુઆરીએ આપણે ભારતના તોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે એક થયા છીએ જેમ તમે બધા જાણો છો કે છવ્વીસમી જાન્યુઆરી એ એક રાષ્ટ્રીય તહેવાર છે અને આપણે બધા તેને ભારતીય તરીકે ઉજવીએ છીએ અન્ય ધાર્મિક તહેવારોની જેમ રાષ્ટ્રીય તહેવારોનું પણ પોતાનું આગવું મહત્ત્વ છે આ દિવસે ઓગણીસો પચાસમાં ભારતને તેનું બંધારણ મળ્યું અને આ અવસર પર દર વર્ષે છવ્વીસમી એ પ્રજાસત્તાક દિવસ ઉત્સાહ તરીકે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે એ તો સૌ જાણે છે કે અગાઉ આપણો દેશ આશ્રિત હતો અને તેના પર અંગ્રેજોનું શાસન હતું ગુલામી વખતે આપણે અંગ્રેજોના નિયમો અને એનું પાલન કરવું પડતું હતું અંગ્રેજો ભારતીયોને તિરસ્કારથી જોતા હતા ભારતીયોને પોતાના દેશમાં કોઈ અધિકાર નથી અંગ્રેજો ભારતીયોને અનેક રીતે ત્રાસ આપતા હતા પરિણામે દેશના યુવાનો બૌદ્ધિક અને સામાન્ય લોકોએ આઝાદીની લડાઈની શરૂઆત કરી છેવટે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતને આઝાદી મળી અને અઢી વર્ષ પછી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારત લોકશાહી પ્રજાસત્તાક બન્યું આ દિવસ વધુ મહત્ત્વનો છે કારણ કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પહેલાં ભારતીયોને અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદાનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી હતી પ્રજાસત્તાક એટલે દેશમાં રહેતા લોકોને તેમના પ્રતિનિધિઓને રાજકીય નેતાઓ તરીકે પસંદ કરવાનો અધિકાર છે જે ભારતીય બંધારણ મુજબ ભારતના લોકોની સાથે છે ભારતના બંધારણમાં તમામ નાગરિકોની મૂળભૂત ફરજો નિયમો અને નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારતમાં વિવિધતાના વિવિધતામાં એકતા દર્શાવવા માટે આ દિવસે વિવિધ રાજ્યો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું એક મોટું પ્રદર્શન કરવામાં આવે છે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સેનાની તાકાતનું પ્રદર્શન દેશના લોકોને સુરક્ષિત રહેવાની ખાતરી આપે છે છેલ્લે આ ભાષણ પૂરું કરતાં પહેલાં હું પ્રજાસત્તાક દિવસ વિશે મારી લાગણીઓ વ્યક્ત કરવાની આ તક આપવા બદલ આપ સૌનો આભાર માનું છું અને આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત